જુમાએ જોરથી બારણામાં લાત મારી એટલે ઘરમાંથી અવાજ આવ્યો, એ કોણ? અંદરથી અવાજ આવ્યો, કોણ છે? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જનાવર કચડાઈ જશે. તેણે તરત જ ઘરમાંથી અવાજ આવ્યો એટલે જુમો બોલ્યો કે ઘરમાં જે પણ કોઈ હોય તે જલ્દીથી બહાર આવો અને આ રેલવેના સિગ્નલને ફેરવો, નહીંતર તો મારું જાનવર એટલે કે મારો વેણું અંદર કચડાઈ જશે, એટલે કે એની અંદર કપાઈ જશે. ઘરે કોઈ ભાઈ માણસ નથી. અંદરથી ઘરમાંથી અવાજ આવ્યો કે અંદર કોઈ ભાઈ માણસ નથી, કોઈ અંદર ઘરની અંદર નથી. બસ આટલા બે દરકાર આવા જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી અને આવા જવાબની સાથે જ ફરીથી ઘંટી ફરવાની શરૂઆત થઈ ગઈ. દોડો દોડો, મારું જાનવર કપાય છે. શું કહે છે કે જલ્દી જલ્દી તમે ઘરની બહાર આવો, નહીંતર તો મારું જનાવર એટલે કે મારો પાડો કપાઈ જશે. જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી. જુમાનામાં જેટલી તાકાત હતી એટલી તાકાતથી એટલી જોશથી એને ચીસ પાડી, બૂમ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી. પરંતુ એના તીણો એટલે કે કઠોર અવાજ સિવાય, એના પડઘા તીણા પડઘા સિવાય સાવ નીરવ શાંતિ હતી. તે એવી ને એવી જ રહે છે. જુમાએ આકાશ તરફ જોયું, છેલ્લો તારો આથમતો હતો. જુમાએ આકાશ તરફ જોયું તો આકાશની અંદર છેલ્લો તારો આથમવાની તૈયારીમાં જ હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું અને અજવાળું વધવાને બદલે પ્રકાશ થવાની જગ્યાએ ધુમ્મસ પથરાતું હતું, એટલે ધુમ્મસના કારણે સવાર પડવા છતાં પણ અંધારું દેખાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો અને ગાડીનો અવાજ હવે વેણુની નજીક આવવા લાગ્યો હતો, એટલે કે ગાડી વેણુ તરફ આગળ વધી રહી હતી. તેણે પોતાની લાકડી ફેંકી દીધી અને તરત જ એને પોતાના હાથમાં જે લાકડી પકડી હોય છે એ લાકડીને ફેંકી દે છે. યા પરવરદિગા, તેણે મોટેથી બૂમ પાડી અને એણે મોટેથી ભગવાનને બૂમ પાડી, હે ઈશ્વર, હવે તું જ કાંઈક મદદ કર. આટલું કહીને જુમુ એકદમ પોતાના મિત્ર તરફ દોડે છે, એટલે કે જ્યાં વેણુને પગ ફસાયો છે ત્યાં એ જાય છે. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. બીજી તરફ વેણુ પોતાના પગને રેલવેના પાટામાંથી બહાર કાઢવાના પ્રયત્ન કરે છે, પરંતુ એના પ્રયત્નો વ્યર્થ એટલે કે નકામા જાય છે અને પોતે ખૂબ જ થાકી જાય છે અને રેલવેના પાટા જોડે એ પડી જાય છે. તેની ગોદમાં તે ભરાઈ બેઠો અને તરત જ એ જ સમયે જુમો આવે છે અને જુમો પોતાના મિત્રને પોતાના ખોળામાં લઈને બેસે છે. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું. પછી વેણુ તેના ખોળામાં સૂતો છે અને પોતાનું માથું જુમાના ખોળામાં રાખીને એને ખોળામાં પોતાના માથાને ફેરવ્યા કરે છે. દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો. અહીં જુમો પોતાના મિત્ર વેણુને કહે છે કે વેણુ, આપણે બંને સાથે જ છીએ, તું કાંઈ ચિંતા કરીશ નહીં. અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો અને તરત જ પોતાના મિત્રના પગ પાસે બેસે છે અને કહે છે કે તું કાંઈ પણ પ્રકારની ચિંતા કરીશ નહીં, આપણે બંને સાથે જ છીએ. દર પડે ટ્રેનના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઈ. જેમ જેમ સમય પસાર થાય છે, પડે પડે ક્ષણે ક્ષણે ટ્રેનનો અવાજ વધે છે. ટ્રેન વેણુની તરફ આવતી રહી છે. જોશ બંધ ફરતા પૈડા સંભળાયા. જોરથી ટ્રેનના પૈડાનો અવાજ પણ હવે આવવા લાગ્યો છે. જુમો વેણુને ભેટી પડ્યો અને આ જોઈને જુમો વેણુને ભેટી પડે છે, એટલે કે પોતાની બાથમાં એ વેણુને લઈ લે છે, કારણ કે હવે એને ખબર પડી ગઈ હતી કે પોતાના મિત્રોને બચાવી શકવાનો નથી. પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય
તે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. જુમાને જ્યારે ખબર પડે છે કે હવે પોતાના મિત્રને બચાવી શકવાનો નથી, એટલે એ પોતાના મિત્રને પોતાની બાથમાં લઈ લે છે અને એ પણ પોતે વેણુ સાથે મરવાની તૈયારી બતાવે છે. તો બીજી તરફ ગાડી છેક નજીક આવી જાય છે, એટલે તરત જ પોતાનો મિત્ર જુમો બેભાન થાય એ પહેલાં જ વેણુ પોતાનું માથું ઊંચું કરે છે અને પોતાના શેઠને એટલે કે જુમાને બચાવવા માટે થઈને પોતાનું માથું મારીને એ જુમાને રેલવેના પાટાથી દૂર ફેંકી દે છે, એટલે એ પોતાના શેઠનો જીવ બચાવે છે. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. વેણુ પોતાના મિત્રોને માથું મારીને દૂર ફેંકી દે છે અને એટલી જ વારમાં ટ્રેન વેણુ પર થઈને ચાલી જાય છે. તેના ધકધકતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું અને ત્યાં આગળ નરું લોહી જ થઈ જાય છે અને જુમાનું જે કેડિયું હતું એટલે કેડ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું એક જાતનું વસ્ત્ર કે જે કેડ સુધી આવે છે એટલે એને કેડિયું એવું નામ આપેલું છે. તો એના કેડિયા સુધી ભીંજાઈ જાય છે કે લોહીથી પલળી જાય છે. તેને કળ વળીને બેઠો થયો. વેણુએ એને ભેટું માર્યું હોય છે, માથું માર્યું હોય છે એટલે એને થોડી કળ વળી જાય છે, થોડું એમ બેભાન જેવો થઈ જાય છે. એને તરત જ જ્યારે એને ભાન આવે છે ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામો નિશાન ન રહ્યું હતું. અને જ્યારે બેઠો થાય છે અને જુએ છે તો જે લોહીનું જે ખાબોચિયું ભરાઈ ગયું હોય છે તો એની અંદર થોડા છૂટા છવાયા વેણુના શરીરના ટુકડા પડ્યા હોય છે, એની સિવાય બીજું કાંઈ પણ એના હાથમાં એ ત્યાં આગળ રહ્યું જ નથી હોતું. અહીં વેણુનું મૃત્યુ થાય છે. હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે. વેણુના મૃત્યુ પછી પણ દરરોજના નિયમ પ્રમાણે હંમેશા સવારમાં જુમો એકલો નીકળે છે. હવે એની સાથે કોઈ છે નહીં, એનો મિત્ર પણ નથી રહ્યો, એકલો એ રસ્તા પર નીકળે છે, અશાંત, બિલકુલ અશાંત, નિરાશ થઈને. એ જ રસ્તે પણ આ વખતે એના હાથમાં ફૂલ હોય છે, એ ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. અને ત્યાં એને એક પથ્થર હોય છે અને એ પથ્થર ઉપર ફૂલ મૂકીને એ ત્યાંથી વેણુ 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 એમ ત્રણ વાર એ શબ્દો બોલે છે અને એ શબ્દો બોલ્યા પછી બૂમ પાડીને ત્યાંથી ચાલ્યો જાય છે. કારણ કે હવે એનો મિત્ર તેની પાસે નથી રહ્યો, હવે માત્ર તેની પાસે તેના મિત્રની માત્ર યાદો જ રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. આ પાઠની અંદર તમને મનુષ્ય અને પશુ વચ્ચેના પ્રેમનું મહત્ત્વ સમજાવ્યું છે કે પશુ અને માણસ વચ્ચે કેવો પ્રેમ હોય છે, કેવી લાગણી હોય છે તેનું અહીંયા વર્ણન કર્યું છે. અહીં જુમો વેણુને બચાવવાના પ્રયત્ન કરે છે, જ્યારે વેણુ પોતાના માલિકને બચાવવાના પ્રયત્ન કરે છે, એટલે અહીં બંનેને એકબીજા પ્રત્યે ગાઢ લાગણી હતી અને છેવટે વેણુ પોતાના માલિકને બચાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે જોઈશું પાઠની શબ્દ સમજૂતી. તો શબ્દ સમજૂતીમાં લક્ષ એટલે ધ્યાન, ખખડધજ એટલે ખખડેલું, વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું, હાંડલી એટલે નાની માટલી માટીનું પાત્ર, તડકા છાયા એટલે સુખ દુઃખ, ખાતર એટલે અહીં મોટે માટે, છોડ એટલે રેલમછેલ, પૈસાની રેલમછેલ હોવી, પૈસાની કોઈ કમી હોવી નહીં, લક્ષાધિપતિ એટલે લખપતિ, શ્રીમંત ધનવાન, મશક એટલે પાણી ભરવાનું ચામડાનું સાધન કે જેને મશક કહેવામાં આવે છે, ગદબ ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ અથવા તો રજકો, પર્વતિગાર એટલે ઈશ્વર. રૂઢિપ્રયોગ છે તડકા છાંયડા જોવા એટલે કે જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું, પૈસાની છોડ રેલાવી એટલે કે ખૂબ જ પૈસા હોવા, ખૂબ જ ધનવાન
હોવું।